ઉત્તર પ્રદેશમાં વધુ એક પોલીસ કર્મીની હત્યા કરાયાનું સાબ આવ્યું છે. આ પહેલા પણ એક પોલીસ કર્મીનું પોલીસ સ્ટેશનમાં ગોળી મારીને હત્યા થઈ હતી, ત્યારે હવે પોલીસ કોન્સ્ટેબલનું પથ્થરમારામાં મોત થયું. જોકે ગાઝીપુરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના કેસમાં 11 શકમંદોની ધરપકડ કરાઈ છે. પ્રધાનમંત્રી મોદીની રેલીમાં પાછા ફરી રહેલા કાર્યકર્તાઓ પર થયેલા પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત થયું છે, જેમનું નામ છે સુરેશ વત્સ. હાલ પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની સમગ્ર રાજ્ય અને દેશમાં માંગ ઉઠી છે. લોકો ફરી એકવાર કહી રહ્યા છે કે યુપીમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય લોકોનું શું. પીએમ મોદીની રેલીમાંથી પાછા ફરી રહેલા વાહનો પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં 48 વર્ષના કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું હતું. તેમના માથા પર પથ્થર વાગતા તેમનું મોત થયું. તે જ્યારે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થર વડે હુમલો કરાયો. આ મામલે પોલીસ એડીજી આનંદ કુમારે કહ્યું કે આ મામલે 11 લોકોની ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. ગાઝીપુરના એસપી યશવીર સિંહે કહ્યું કે પ્રદર્શનમાં સામેલ લોકો રાષ્ટ્રીય નિશાદલ પાર્ટીના કાર્યકર્તા હતા, જેમણે પ્રશાસન અને પોલીસ રેલી સ્થળ પર જવા દીધા નહોતા, જેના કારણે તેઓ રોષે ભરાયા અને પથ્થરમારો કર્યા. જ્યારે પ્રધાનમંત્રી ગાઝીપુરથી પાછા ગયા ત્યારે તે લોકો રસ્તા પર જામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કાર્યક્રમ સ્થળથી પાછી ફરી રહેલી ગાડીઓ પર પથ્થરમારો કરવા લાગ્યા. હાલ પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને ઓળખી લીધા છે અને તપાસ હાથ ધરી છે. चारों जगह जाम नहीं लगा पाए और उस प्रोसेस में 9 लोगों का गिरफ्तारी की गई है और उसकी के विरोध में शाम को कुछ दूसरी जगह जो अटवा मोड़ में फिर जाम लगाए और उनके साथियों को रिलीज का डिमांड किया गया और उस जाम को खुलवाने के प्रयासरत हमारे कर्मचारियों में से एक हेड कांस्टेबल को सर पर चोट लगी है और 7 अन्य कर्मचारी भी इसमें घायल हुए और इसमें वो उनका डेथ हुआ था. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે પોતાના ટ્વિટરથી જાણકારી આપી હતી અને આ મામલે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે 3 ઘટનાઓમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરાઈ છે, તેમાંથી 11ની ધરપકડ હત્યાના કેસમાં કરવામાં આવી છે. હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો લગાડીને કડક કાર્યવાહી કરાશે, જેથી આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા લોકો વિચારે. સીએમ યોગી આદિત્યનાથે મૃત કોન્સ્ટેબલની પત્નીને 40 લાખની સહાય અને તેના વાલીને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે ગુનેગારોને કડક સજા આપવામાં આવશે તેવી બાહેંધરી આપી છે. જોકે આ મામલે પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી અને યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાની વાતો વહેતી થઈ છે. આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે. સખ્ત એક્શન લિયા જાના ચાહીએ. બુલંદશહર કે બાદ રિપીટ હુઆ દોબારા, દુર્ભાગ્ય કી બાત હૈ. લગ રહા હૈ લો એન્ડ ઓર્ડર ઓર લો એન્ડ ઓર્ડર નહીં, કુછ પબ્લિક કે અંદર જો એક માબોક્રેસી બઢ રહી હૈ વહી નહીં, બહોત દિનો બહોત વર્ષો અરસો સે એ માબોક્રેસી કે ઉપર લગામ લગની ચાહીએ. होता क्या है, जब लोग झुंड में होते हैं तो इमोशनली ज़्यादा चार्ज हो जाते हैं, इस तभी इन ऐसी घटनाओं का परिणति होती है. कि कानून और व्यवस्था जैसी कोई नाम की चीज़ ही नहीं है बीजेपी सरकार में, खासतौर में यूपी में. और जो लोग सुशासन का वादा करके सत्ता में आए थे आज उनकी जवाबदेही है और बहुत जल्दी जनता की अदालत में उनको इन सब प्रश्नों का उत्तर देना पड़ेगा. और मैं समझता हूँ कि આને વાલે 3-4 મહિનો કે બાદ આપ કેન્દ્રમાં એક નયા શાસન દેખેંગે. આ પ્રકારની ઘટના બુલંદ શહેરમાં થઈ હતી અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત થયું હતું. હજુ તેની તપાસ પતી નથી ત્યાં એક અન્ય પોલીસ કર્મીના મોતથી યોગી સરકાર પર પૂર્વ સીએમ અખિલેશ યાદવે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જ્યારે સીએમ યોગી જ સદન અને સદન બહાર કોઈ પણ વાતમાં ઠોકદો તેવી વાતો કરે તો પ્રજા અને અમુક અસામાજિક તત્વો પણ આજ રસ્તે ચાલશે, તેમાં કઈ નવાઈ નથી. જોકે આ મામલે કોંગ્રેસ, બસપા અને સપા ભાજપ સરકારને ઘેરવા પ્રયાસ કરશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી.